નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણના આ ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિષય પર્યાવરણ, આસપાસ, ધોરણ 5, પ્રકરણ નંબર 3, સ્વાદથી પાચન સુધી. આની પહેલાંના લેક્ચરમાં આપણે સ્વાદથી પાચન સુધી વિશેની પ્રક્રિયાઓ વિશે જોયું હતું, તેમજ ગ્લુકોઝ શું છે તેના વિશે જાણ્યું હતું, અને ડૉક્ટર બ્યુમોન્ટ નામના વૈજ્ઞાનિકે માર્ટિનના પેટમાં કરેલી ઘણી બધી શોધખોળ વિશેની ચર્ચા કરેલી. ઓકે, તો આજે આપણે જોઈશું કે યોગ્ય આહાર કોને કહી શકાય. માય સેલ્ફ પાયલ દુજેજિયા. ઓકે, તો આજે આપણે જોઈશું કે યોગ્ય આહાર શું છે અને યોગ્ય આહાર બધાને મળવો જ જોઈએ, તે બધાનો હક છે. તો અહીં આપણે જોઈએ કે સારો ખોરાક, સારી તંદુરસ્તી. હવે અહીં ડૉક્ટર ઋતાના બે દર્દીઓ છે કે રશ્મિ અને જયેશ, તે ઋતાન તેમના વિશે વધારે જાણવા તેમની સાથે વાત કરીએ અને ડૉક્ટરને અહીં શું જાણકારી મળે છે તેના વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એક 5 વર્ષની રશ્મિની. જો અહીં આ રશ્મિ છે તે 3 વર્ષની હોય તેવી લાગે છે. તેના હાથ અને પગ છે એ પાતળા છે અને પેટ માટલા જેવું છે. તે વારંવાર બીમાર થઈ જાય છે અને હંમેશા તે થાકેલી રહે છે અને નિયમિત શાળાએ જતી નથી. તેના રમવા માટેની તાકાત પણ નથી. હવે આ રશ્મિ છે જે 5 વર્ષની છે, પરંતુ લાગે છે માત્ર 3 વર્ષની, કારણ કે તેને છે તે વ્યવસ્થિત જમવાનું મળતું નથી અને તે હંમેશા થાકેલી લાગે છે. તેનું પેટ છે તે માટલા જેવું છે અને તેના પગ અને હાથ છે તે એકદમ પાતળા છે. અને રશ્મિને છે એ દિવસમાં એક વખત જો વ્યવસ્થિત ખોરાકમાં જમવામાં ભાત કે રોટલી મળી જાય તો તે દિવસ છે તે તેના માટે સારો રહેશે. અહીં જોઈ શકીએ છીએ કે રશ્મિને છે તે જમવાનું વ્યવસ્થિત મળતું નથી. પછી એક બીજો છે, તે છે જયેશ નામનો વિદ્યાર્થી. તેની ઉંમર છે તે 7 વર્ષની છે, પરંતુ તે તેની ઉંમર કરતાં મોટો લાગે છે. તેનું શરીર જાડું અને એકદમ બેડોળ છે. તેના પગે છે તે હંમેશા દુખાવો રહે છે. તે ખૂબ સક્રિય નથી. તે બસ દ્વારા શાળાએ જાય છે અને ઘણા કલાકો ટીવી જોવામાં વિતાવે છે. હવે અહીં આપણે જયેશની વાત કરીએ તો તેનું શરીર છે તે એકદમ બેડોળ અને જાડું છે. તેના ઉંમર કરતા છે તે મોટો દેખાય છે, કારણ કે તે સક્રિય નથી બિલકુલ. તે બસ દ્વારા સ્કૂલે જાય છે અને માત્ર છે તે ઘરે છે ટીવી જોવામાં જ તેનો સમય પસાર કરે છે. હવે તે ખોરાકમાં શું લે છે? તો કે તેને ઘરે બનાવેલો ખોરાક ગમતો નથી અને બહારનું ખાલી ચિપ્સ, બર્ગર જેવી જ વસ્તુઓ ભાવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે તે આવું કરતા હોય છે. હવે આપણે જોઈએ કે શું તમે વિચારો છો કે રશ્મિ આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાઈ શકે છે? ના, તે ખાઈ તો શકે છે, પરંતુ તેને જમવાનું યોગ્ય મળતું નથી. શું તમે વિચારો છો કે જયેશને રમતો રમવી ગમે છે? ના, જયેશને રમતો રમવી નથી ગમતી. તે સક્રિય બિલકુલ નથી. તે માત્ર ટીવી જોઈને જ તેનો સમય છે તે પસાર કરે છે. હવે આપણે જોઈએ કે યોગ્ય આહાર દ્વારા આપણે શું સમજીએ કે યોગ્ય આહાર દ્વારા સમજી શકાય કે યોગ્ય આહાર દ્વારા જો આપણે મળે તો આપણું શરીર છે તે તંદુરસ્ત અને નિરોગી રહે છે અને યોગ્ય આહારથી આપણે કોઈપણ જાતનો રોગ છે એ થવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. હવે આપણે જોઈએ કે રશ્મિ અને જયેશનો ખોરાક યોગ્ય કેમ નથી? કારણ કે તે બંને છે તેની ઉંમર કરતાં નાના અથવા તો મોટા દેખાય છે, તેથી તે છે તે ખોરાક છે એ વ્યવસ્થિત લેતા નથી તેવું આપણે કહી શકીએ. હવે આપણે શોધીએ કે તમારા દાદા દાદી અથવા તો વડીલો જે કોઈ છે તેમની સાથે તમારે વાત કરવાની અને તેને પૂછીએ કે તેઓ જ્યારે નાના હતા ત્યારે છે તેઓ શું ખોરાકમાં લેતા. તો તમારા ઘરની અંદર તમારા દાદા દાદી કે કોઈ વડીલો હોય તેની સાથે તમારે એ ચર્ચા કરવાની છે. હવે તમે વિચારો કે રોજની ક્રિયાઓ અને તમારા રોજના આહારમાં શું શું તફાવત છે. તમે રોજ છે એ કઈ કઈ ક્રિયાઓ કરો છો અને રોજ છે એ શું શું ખોરાક લો છો. દાખલા તરીકે તમે બહાર રમવા ગયા હોય તો છે તમને વધારે ભૂખ લાગે છે, પરંતુ ઘરે બેસીને ટીવી કે મોબાઈલ ઉપર આપણે સતત બેસી રહીએ તો આપણને છે એટલી ભૂખ લાગતી નથી. પછી હવે જોઈએ કે તે તમારા દાદા દાદીના આહાર અને ક્રિયાઓ જેવું જ છે કે અલગ છે. જો આપણું અને આપણા દાદી દાદાનું આપણે છે તે સરખાવવાનું છે કે આપણા દાદા દાદીનો ખોરાક અને આપણો ખોરાક, આપણી જે રોજબરોજની ઘટનાઓ અને આપણા દાદા દાદાની ઘટનાઓ છે તે યોગ્ય છે કે અલગ અલગ છે, તેના વિશે તમારે છે તમારા દાદા દાદી અથવા તો વડીલ સાથે ચર્ચા કરવાની છે. ઓકે, તો હવે આપણે જોઈએ કે અહીં
છે એ ઘણા બધા નાના નાના બાળ દોસ્તો છે એ આવેલા છે. તો યોગ્ય આહાર છે તે દરેક બાળકનો હક છે. તમે અહીં બે બાળકો રશ્મિ અને જયેશ વિશે વાંચ્યું. એક તો જયેશ છે કે જેને ઘરનું જમવાનું છે તે ભાવતું નથી, અને બીજી રશ્મિ કે જેને દિવસનું એક સમયનું જમવાનું પણ બરાબર છે તે મળતું નથી. હવે આપણા દેશના છે તે લગભગ અડધા બાળકો છે તે રશ્મિ જેવા છે કે જેઓને પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર છે તે મળતો હોતો નથી, અને આ બાળકો નબળા અને માંદા એટલે કે વારંવાર છે તે બીમાર રહેતા હોય છે. પરંતુ યોગ્ય આહાર મેળવવો એ દરેક બાળકનો હક છે. હવે તમે લોકો જોતા હશો તો ઘણી બધી જગ્યાએ એવું જોવા મળે કે નાના બાળકો કે કોઈ પણ વ્યક્તિ છે તેને પૂરતો ખોરાક પણ મળતો નથી. તો આવું શું કામ થાય છે? તો કે તે લોકોની ગરીબીના લીધે છે તે આવું બનતું હોય છે. તો આપણી આજુબાજુ જો કોઈ આવા હોય તો આપણે તેઓને છે તે હંમેશા છે તે મદદ કરવી જોઈએ. હવે આપણે અહીં એક વાર્તા કરવાની છે ઓડિશાના કાલહાંડી જિલ્લાની. તો અહીં ઓડિશાની અંદર કાલહાંડી જિલ્લામાં એક ગોમતી નામની એક 30 વર્ષની સ્ત્રી છે. તે ગોમતી એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે. તેની સખત માટે તેને થોડું જળતર મળે છે, અને એટલું ઓછું છે કે તે તેના કુટુંબ માટે પૂરતા ચોખા પણ ખરીદી શકતી નથી. થોડા મહિનાઓ તો તેને કોઈ જ કામ હોતું નથી, તેથી તે સમયે તેને જંગલમાંથી માત્ર ને માત્ર પાંદડા અને મૂળ ખાવા પડે છે, અને ગોમતીના બાળકો ભૂખના લીધે હંમેશા નબળા અને બીમાર રહે છે. થોડા વર્ષો પહેલાં તેના પતિ ભૂખથી મરી ગયા હતા. તો અહીં આપણે રશ્મિની વાત કરી કે રશ્મિ છે તેને પૂરતું જમવાનું મળતું નથી. તે પૈસાદાર કોઈ ખેડૂત છે તેના ખેતરમાં કામ કરે છે, પરંતુ તેની માટે છે તેને સખત મહેનત કરવી પડે છે, અને જ્યારે કોઈ કામ ન હોય ત્યારે છે તેને માત્ર ને માત્ર જંગલની અંદરથી પાંદડા અને મૂળ ખાઈને છે તે ચલાવી લેવું પડે છે. તેના લીધે છે તેના બાળક પણ છે તે હંમેશા નબળા અને બીમાર રહે છે, અને ભૂખના લીધે છે તે રશ્મિના પતિનું છે તે અવસાન પણ થઈ ગયું હતું. તો આપણી આજુબાજુ છે ઘણા બધા લોકો આવા હોય છે કે તેને પૂરતો ખોરાક છે તે મળતો હોતો નથી. તો આપણે જમવાનું બગાડ ન કરતા આપણે છે આવા લોકો સુધી છે તે ભોજન પહોંચી રહે તેવા પ્રયત્નો છે તે કરવા જોઈએ, બરાબર. હવે કાલહાંડી જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં ડાંગર પાકે છે. ચોખા અહીંથી બીજા રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. ઘણી વખત ગોડાઉનમાં રાખેલા ચોખા બગડી જાય છે, પરંતુ કાલહાંડીમાં ગોમતી જેવા ઘણા જ ગરીબ લોકો છે. તો આવી જગ્યાએ લોકો કેમ ભૂખથી મરતા હશે? હવે આપણે જોઈએ કે ઘણી બધી જગ્યાએ છે તે આવું જોવા મળે છે કે લોકોને છે તે પૂરતા પ્રમાણમાં ભોજન મળતું નથી. હવે આપણે જોઈએ કે તમે શું એવા બાળકને જાણો છો કે જેને આખા દિવસમાં પૂરતું જમવાનું મળતું નથી, તો તેના શું શું કારણ હોઈ શકે? તો આપણી આજુબાજુના અનેક વિસ્તારોમાં છે તે લોકો છે એ ગરીબીથી પીડાતા આપણને જોવા મળે છે. તો એ લોકો પાસે છે તે પૂરતા ખોરાકના પણ પૈસા હોતા નથી, અને તેના લીધે છે તે લોકોને છે તે પૂરતું જમવાનું મળતું નથી હોતું. જો તમે કોઈ આવા લોકોને જો તો તમારે અવશ્ય તેને મદદ કરવી જોઈએ. હવે તમે ક્યારેય ગોડાઉન જોયું છે કે જ્યાં ઘણા અનાજનો સંગ્રહ થાય છે? હા, તમે ઘણી બધી જગ્યાએ કોઈ અનાજ કરિયાણાની દુકાન અથવા તો કોઈ ખેતર અથવા તો કોઈ અનાજની જ દુકાનો હોય તે આપણે ઘણી બધી વખત ગોડાઉન જોયું છે કે ત્યાં માત્ર ને માત્ર અનાજનો છે તે સંગ્રહ કરવામાં આવે છે, અને આ ગોડાઉનમાંથી છે તે નાની નાની દુકાનોમાં છે તે અનાજ પહોંચાડવામાં આવતું હોય છે, બરાબર. તો હવે આપણે જોઈએ કે આ પાઠમાંથી આપણે શું શીખ્યા? તો કે તમને જ્યારે શરદી થાય ત્યારે તમને જમવાનો સ્વાદ બરાબર નથી જાણી શકતા. તો હવે તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શું કામ થતું હશે? તો કે જ્યારે આપણને શરદી થાય છે ત્યારે આપણું જે નાક છે, આપણી નાકની ઇન્દ્રિય, જે સુગંધ લેવાની ઇન્દ્રિય છે, તે કામ કરવાનું બંધ કરી દે છે, બરાબર. અને જો આપણે સુગંધ ન આવે તો આપણે જે તે વસ્તુનો સ્વાદ પણ છે તે વ્યવસ્થિત રીતે લઈ શકતા હોતા નથી. તેથી આપણી જે સુગંધ છે તેનો સ્વાદ સાથેનો છે તે આ એક સંબંધ સંકળાયેલો છે કે જો સુગંધ જ ન આવે તો આપણે છે એ સ્વાદને પણ પારખી શકતા નથી. પછી બીજું છે કે આપણે કહીએ છીએ કે પાચનની શરૂઆત મોંથી થાય છે. તમે આ કેવી રીતે સમજ્યા? તો આપણે જોયું હતું કે પાચનતંત્ર આપણું છે તે કેવી રીતે કામ કરે છે. તો કે સૌથી પહેલાં છે આપણે
ખોરાક છે તે મોઢા દ્વારા લઈએ છીએ, પછી છે ને ચાવીને આપણે અન્નનળી દ્વારા છે આપણા જઠર, નાનું આંતરડું, મોટું આંતરડા સુધી છે તે પહોંચાડીએ છીએ, અને પછી છે તે ખોરાક છે તે નાના આંતરડા અને મોટા આંતરડા દ્વારા છે તે ચયાપચયની ક્રિયા કરી, અને જેમ આપણે વાત કરી કે જે એક મિક્સર કી જેવી રીતે કામ કરે તેવી જ રીતે છે તે આપણું જઠર છે તે આપણા ખોરાકને વલોવવાનું કામ કરે છે. ઓકે, તો તેવી રીતે છે આપણો ખોરાક છે આપણા શરીરના દરેક અંગો સુધી યોગ્ય પ્રમાણમાં પહોંચી શકતો હોય છે. તો આ પાચન તંત્ર દ્વારા આપણને સમજવા મળે કે મોઢા, પછી અન્નનળી, પછી જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, પછી આપણા જે ખોરાકની તમામ જે આપણી દિવાલો હોય છે શરીરની અંદર તે સુધી છે તે આપણો ખોરાક છે તે પહોંચે છે, અને અંતે છે મળાશય અને મળદ્વાર દ્વારા છે આપણો જે આ ખોરાક છે તે આપણા શરીરની બહાર નીકળે છે. ઓકે, તો આઈ હોપ કે તમને હવે આ પ્રકરણ છે તે સમજાઈ ગયું હશે બરાબર. તો હવે તમારે લોકોએ છે તે કોઈ પણ યોગ્ય આહારના 20 નામ તમારી નોટબુકમાં લખવાના રહેશે. ઓકે, તો આ સ્વાદથી પાચન સુધીનું પ્રકરણ આપણું અહીં પૂરું થાય છે, અને નેક્સ્ટ પ્રકરણ આપણું છે કેરીઓ બારે માસ, તે આપણે આપણા બીજા પાર્ટની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.